અસલામલેકુમ ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ છ દોરવણી વિદ્યાર્થીની મિત્રો આપણે અગાઉ સંચાલનના કાર્યોમાં આયોજન વ્યવસ્થા તંત્ર અને કર્મચારી વ્યવસ્થા વિશે અભ્યાસ કર્યો આ પ્રકરણમાં સંચાલનનું કાર્ય દોરવણી વિશે અભ્યાસ કરી રહ્યા છે જેમાં દોરવણીના તત્વો નિરીક્ષણ અભિપ્રેરણ નેતૃત્વ અને માહિતી સંચાલ છે જેમાંથી નિરીક્ષણ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ આજે જોઈશું દોરવણીનું બીજું તત્વ અભિપ્રેરણ અભિપ્રેરણ એટલે મોટિવેશન કોઈકને મોટિવેટ કરવું એટલે કે પ્રોત્સાહિત કરવું અભિપ્રરણ એટલે વ્યક્તિની અંતર્ગત એક એવું તત્વ કે જે વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે એટલે કોઈ પણ વ્યક્તિને થોડો પ્રોત્સાહન આપવામાં આવે તો તેના કાર્યમાં સારો એવો વધારો કરી શકાય છે તે હેતુથી અભિપ્રેરણને આજના સમયમાં ધંધાકીય એકમોમાં એક અગત્યનું તત્વ માનવામાં આવે છે વ્યક્તિને કાર્ય કરવાની ઈચ્છાશક્તિ અને કાર્ય કરવાની ક્ષમતા બંને અલગ અલગ હોય છે કોઈ વ્યક્તિ પાસે કાર્ય કરવાની ઈચ્છા હોય પરંતુ તેને કાર્ય કરવાની ક્ષમતા ન હોય તાકાત ન હોય તો તે તે કાર્ય કરી શકતો નથી એ જ રીતે કોઈ વ્યક્તિ પાસે ક્ષમતા છે એટલે કે શક્તિ છે કાર્યશક્તિ છે પરંતુ ઈચ્છા નથી તો પણ તે કાર્ય કરી શકતો નથી આ બંને સ્વરૂપે જોઈએ તો સંચાલનના ઉદ્દેશ સિદ્ધ થઈ શકતા નથી ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા બધા જ સાધનોમાં માનવી એકમાત્ર જીવંત સાધન છે એટલે તેને ગમો અણગમો છે તેને સ્વાસ્થ્ય છે તેને ઈચ્છા છે એની ક્ષમતા છે શક્તિ છે તો તેના દ્વારા ઉત્પાદનમાં વધારો શક્ય બને છે અને તે વધારો કરાવવા માટે તેને પ્રોત્સાહિત કરવું પડે છે તેને પ્રેરણા આપવી પડે છે તો તેને કહેવાય છે અભિપ્રેરણ કર્મચારીની વિશિષ્ટ શક્તિઓ અને કાર્ય સૂઝમાં વધારો કરવા માટે તેમને કાર્ય પ્રેરણા આપવી ખૂબ જ જરૂરી છે અભિપ્રેરણનો ખ્યાલ એક વિસ્તૃત ખ્યાલ છે જ્યાં માનવીઓ કામ કરે છે ત્યાં અભિપ્રેરણનું કાર્ય હોવું થવું જ ખૂબ જ જરૂરી છે જો તેમને અભિપ્રેરણ એટલે કે પ્રોત્સાહન આપવામાં આવે તો તેમની કાર્યક્ષમતામાં કાર્યશક્તિમાં વધારો થાય છે તેઓ વધારે ઉત્સાહથી અને જુસ્સાથી કાર્ય કરે છે અને એકમની ઉત્પાદકતામાં વધારો થાય છે અભિપ્રેરણ માટેના પ્રેરકોમાં કયા તત્વો હોઈ શકે એટલે કે કઈ કઈ રીતે એ લોકોને અભિપ્રેરણ આપી શકાય તો નાણું આપીને એટલે કે તેમને વળતર તો આપવામાં આવે જ છે જેને આપણે વેતન કહીએ છીએ તો તે એ ઉપરાંત પણ તેમને વધારાનું વળતર આપીને એટલે કે બોનસ કે કમિશન એવું કંઈક નાણાકીય પ્રોત્સાહન આપીને અથવા નાણાકીય પ્રોત્સાહનો આપીને સગવડો આપીને વણ સંતોષાયેલી જરૂરિયાતોને સંતોષીને આમ કોઈ પણ પ્રકારે કર્મચારીઓને અભિપ્રેરિત કરી શકાય છે પ્રોત્સાહિત કરી શકાય છે જોઈએ અભિપ્રેરણનો અર્થ સામાન્ય અર્થમાં કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવવી અને તેમને મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવવી એટલે અભિપ્રેરણ અહીંયા તમે આ વ્યાખ્યામાં સમજી શકો છો કે કર્મચારીઓને વધુ કાર્ય કરવા માટે પ્રેરણા જગાવવાની છે તેમના અંદરથી તે આંતરિક પ્રેરણા જગાવવાની વાત કહી છે જેના દ્વારા મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવી શકાય છે તો એ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવવી એટલે જ અભિપ્રેરણ એટલે કે એમને પ્રોત્સાહિત કરવા જુસિયસના મત મુજબ ઈચ્છિત કાર્યને પાર પાડવા પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયાને અભિપ્રેરણ કહે છે ટૂંકમાં અભિપ્રેરણ એટલે પ્રેરણા આપવી મોર્ગનના મત મુજબ અભિપ્રેરણ એ મનની એવી સ્થિતિ છે કે જે કર્મચારીઓને લક્ષ્ય તરફ દોરી જાય છે આ લક્ષ્ય એ કર્મચારીઓનું લક્ષ્ય છે તેની સાથે સાથે ધંધાકીય એકમનું લક્ષ્ય પણ એટલે કે ધ્યેય પણ સિદ્ધ કરી શકાય છે આમ અભિપ્રેરણ એ કર્મચારીઓને પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે અહીં કર્મચારીઓને પ્રોત્સાહન મળશે અને સાથે સાથે તેમના ઉદ્દેશ્યો તેમના ધ્યેય પ્રાપ્ત થશે તેની સાથે સાથે ધંધા કે એકમના ધ્યેય પણ સિદ્ધ કરી શકાશે તો આ અભિપ્રેરણનો અર્થ થયો હવે આગળ જોઈશું અભિપ્રેરણની લાક્ષણિકતાઓ અભિપ્રેરણ દ્વારા આંતરિક પ્રેરણા આપી શકાય છે અભિપ્રેરણ એ એક એવું બળ કે શક્તિ છે જે માનવીની અંદરથી ઉદ્ભવે છે તેને બહારથી કસેથી મળતું નથી પરંતુ માનવીની અંદર આ પ્રેરણા રહેલી હોય છે ફક્ત તેને જગાવવાની જરૂર હોય છે જે સંચાલકે જગાવવી પડે છે જરૂરિયાત એવી લાગણી છે કે જેના દ્વારા માનવીને લાગે છે કે તેના જીવનમાં કંઈક ખૂટે છે દરેક વ્યક્તિને પોતપોતાની અલગ અલગ જરૂરિયાતો હોય છે જો આ જરૂરિયાત પૂરી કરવામાં આવે તો તેને પ્રેરણા મળે છે તો તે વધુ સારી રીતે કાર્ય કરી શકશે અને તેના દ્વારા માનવી નિશ્ચિત પ્રવૃત્તિ તરફ દોરાય છે અને તેના કાર્ય જુસ્સામાં પણ વધારો થાય છે તે કાર્ય સારી રીતે અને વધારે પ્રમાણમાં કરે છે જેના દ્વારા એકમના ધ્યેય સિદ્ધ થઈ શકે છે બીજી લાક્ષણિકતા છે મનોવૈજ્ઞાનિક ખ્યાલ આપણે જાણીએ છીએ કે માનવી એકમાત્ર સાધન છે તો તેને મનની સ્થિતિ હોય છે માનસિક ખ્યાલો હોય છે દરેક વ્યક્તિની અંદર માનસિક ખ્યાલો જુદા જુદા હોય છે તેથી દરેક વ્યક્તિની આંતરિક પ્રેરણાની જરૂરિયાત પણ જુદી જુદી હોય છે તો આ આંતરિક પ્રેરણાની જરૂરિયાતો પૂરી કરી કર્યા પછી જ વધારે તેમની પાસે સારી રીતે ઇષ્ટતમ રીતે કાર્ય કરાવી શકાશે એટલે અભિપ્રેરણનો ખ્યાલ મનોવૈજ્ઞાનિક છે તેમના માનસિક ખ્યાલો પ્રેરિત કરવામાં આવશે અને તેના દ્વારા કાર્ય કરાવવામાં આવશે તો વધારે સારી રીતે પરિણામ લાવી શકાશે એટલે અભિપ્રેરણનો ખ્યાલ મનોવૈજ્ઞાનિક છે ત્રીજી લાક્ષણિકતા છે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કર્મચારી અંદરથી પ્રોત્સાહિત થશે તો વધારે સારી રીતે વધારે જુસ્સામાં કાર્ય કરશે એટલે તેના દ્વારા ઉત્પાદનમાં વધારો થઈ શકશે અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે કેમ કારણ કે અભિપ્રેરણથી જ તેમના કાર્ય જુસ્સામાં અને નૈતિક નૈતિક જુસ્સામાં વધારો થાય છે જેના દ્વારા ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો થાય છે અને ઓવરઓલ તેનું પરિણામ એકમની નફાકારકતામાં વધારો થાય છે ચોથી લાક્ષણિકતા છે સતત પ્રક્રિયા અભિપ્રેરણી પ્રક્રિયા જ્યારથી ધંધાકીય એકમ શરૂ થાય છે અને કાર્ય તેનું થવાનું શરૂ થાય છે ત્યારથી જ અભિપ્રેરણી પ્રક્રિયા શરૂ થઈ જાય છે તો જ્યાં સુધી ધંધાકીય એકમ ચાલશે ત્યાં સુધી આ પ્રક્રિયા પણ સતત ચાલ્યા કરશે કારણ કે જ્યાં સુધી ધંધાકીય એકમ ચાલશે ત્યાં સુધી તેમાં કર્મચારીઓ પણ રહેશે અને કર્મચારીઓ પાસેથી વધારે સારી રીતે કામ લેવા માટે તેમને પ્રોત્સાહિત કરવા જરૂરી છે તેમને દોરવણી અને માર્ગદર્શન આપવું જરૂરી છે એકવાર કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા પછી અભિપ્રેરણ બંધ કરી ન શકાય કારણ કે થોડા સમય સુધી આ અભિપ્રેરણની અસ અસર રહેશે ત્યારબાદ ધીમે ધીમે ફરીવાર કર્મચારીઓમાં નિરાશતા આવતી જશે એટલે થોડા થોડા સમયે તેમને પ્રોત્સાહિત કરવા જરૂરી રહે છે તેથી એકમની શરૂઆતથી એકમના અંત સુધી અભિપ્રેરણ એ સતત ચાલતી પ્રક્રિયા છે પાંચમી લાક્ષણિકતા છે ફેરબદલી દરમાં ઘટાડો અભિપ્રેરણને કારણે કર્મચારીઓમાં શું થાય છે તો કે કર્મચારીઓમાં આંતરિક સંતોષમાં વધારો થાય છે અને તેમને જુદા જુદા રીતે પ્રોત્સાહન અને પ્રેરણા આપવામાં આવે છે અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓની કાર્ય કરવાની પ્રેરણામાં વધારો થાય છે કર્મચારીઓને કાર્ય અનુસાર વળતર એટલે કે તેમનું વેતન અને એમાં પણ વધારો મળે છે ઉપરાંત બિન નાણાકીય પ્રોત્સાહનની વાત કરીએ તો તે બિનનાણકીય પ્રોત્સાહન આપવાથી તેમને આત્મસંતોષ અને સન્માન મળતું હોવાથી તેઓ આપણા એકમમાંથી નોકરી છોડીને જવાનો વિચાર કરતા નથી અને એ સન્માન અને આત્મસંતોષ અને કાર્ય અનુસાર વળતર મળતું હોવાથી નોકરીમાં તે ચાલુ રહેવા પ્રેરણા પામે છે જેથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે જે કોઈ પણ ધંધાકીય એકમ માટે ખૂબ જ જરૂરી છે જેની ચર્ચા આપણે આગ અગાઉ પણ કરી ચૂક્યા છીએ અને ધોરણ અગિયારમાં પણ તમે શીખી ચૂક્યા છો છઠ્ઠી લાક્ષણિકતા છે ઉદ્દેશોની પ્રાપ્તિ અભિપ્રેરણ દ્વારા શું કરવામાં આવે છે તો અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને જુદી જુદી રીતે પ્રોત્સાહન આપવામાં આવે છે જેમાં નાણાકીય રીતે અને બિન નાણાકીય રીતે પ્રોત્સાહન આપવામાં આવે છે જેના દ્વારા કર્મચારીઓને આત્મસંતોષ ઊભો થાય છે કર્મચારીઓના ઉદ્દેશો પૂર્ણ થાય છે અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને કાર્યક્ષમ રીતે કાર્ય કરવાની પ્રેરણા મળે છે એટલે કર્મચારીઓના વ્યક્તિગત ઉદ્દેશો પૂરા કરીને તેના દ્વારા ધંધાકીય એકમના ઉદ્દેશોની પ્રાપ્તિ કરી શકાય છે એટલે અહીંયા કર્મચારીઓના વ્યક્તિગત ઉદ્દેશો સાથે ધંધાકીય એકમના ઉદ્દેશો પણ જોડાઈ જાય છે સાતમી લાક્ષણિકતા છે વિસ્તૃત ક્ષેત્ર અભિપ્રેરણનો ખ્યાલ ખૂબ જ વિશાળ છે વિસ્તૃત છે અને સમૃદ્ધ છે જેમાં કર્મચારીઓની જરૂરિયાત સંતોષવી તેમના હેતુઓ પૂરા કરવા જેના દ્વારા ધંધાકીય એકમના હેતુ સિદ્ધ કરી શકાય તેમની ઈચ્છા તેમની લાગણી તેમના ધ્યેય અને એકમના ધ્યેયને ધ્યાનમાં લેવું તેમાં પસંદગી છે તેમના મનોબળમાં વધારો કરવો તેમની આતુરતાનો અંત લાવવો તેમના પ્રલોભનો આપીને તેના દ્વારા કાર્ય સંતોષમાં અને કાર્ય પ્રેરણામાં વધારો કરી શકાય છે તો આ બધા શબ્દોનો સમાવેશ પ્રેરણા કે અભિપ્રેરણમાં થાય છે આઠમી લાક્ષણિકતા છે પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અનુરૂપ આપણે જાણીએ છીએ કે આધુનિક સમયની અંદર ઉદ્યોગો અને વ્યવસ્થા તંત્રમાં ખૂબ જ ઝડપી પરિવર્તનો આવી રહ્યા છે પરિસ્થિતિ બાહ્ય પરિસ્થિતિ બદલાય તેવા પરિવર્તનો ધંધાકીય એકમમાં પણ કરવા પડે છે આવા પરિવર્તનોમાં ઉત્પાદન ટેકનોલોજી કાચા સામાન કે અન્ય પ્રવૃત્તિઓમાં સતત પરિવર્તનો થતાં જોવા મળે છે તો આ પરિવર્તનો સાથે આપણા ધંધાકીય એકમમાં પણ પરિવર્તનો લાવવા પડે જો ન લાવીએ તો બજારમાં ટકી શકાય નહીં આવા પરિવર્તનો સ્વીકારવા કર્મચારીઓ ઝડપથી તૈયાર થતા નથી કારણ કે તેઓ જૂની પ્રક્રિયાથી જૂના સાધનોથી ટેબાયેલા હોય છે એટલે જ્યારે પણ કંઈક નવું આવે છે ત્યારે તેનો તેઓ તિરસ્કાર કરે છે ઇનકાર કરે છે પરંતુ અભિપ્રેરણ દ્વારા તેમને તે કાર્ય વિશે તે ટેકનોલોજી વિશે કે કાચા માલસામાન વિશે કે પ્રવૃત્તિઓ વિશે યોગ્ય સમજ આપી શકાય છે અને તેના દ્વારા આ પરિવર્તનોનો સહેલાઈથી સ્વીકાર કરવા માટે કર્મચારીઓને તૈયાર કરી શકાય છે નવમી લાક્ષણિકતા છે સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન આપણે જાણીએ છીએ કે અભિપ્રેરણમાં કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ છે તો કર્મચારીને અભિપ્રેરણ આપવાથી તેને કાર્ય સંતોષ મળે છે તે જે કામ કરે છે તેમાં તેને પૂરેપૂરે સંતોષ પ્રાપ્ત થાય છે પરિણામે તેને કાર્ય જુસ્સામાં વધારો થાય છે અને તેની સાથે સાથે તેના ઉચ્ચ અધિકારીઓ સાથે તેના સંબંધ સુધરે છે અને ઉચ્ચ અધિકારીઓને પણ આ કર્મચારીઓનો સંપૂર્ણ સહયોગ મળે છે દસમી લાક્ષણિકતા છે હકારાત્મક અભિગમ અભિપ્રેરણ કર્મચારીઓના હકારાત્મક અભિગમોને પ્રોત્સાહન આપે છે એટલે કે તેઓ જે સારું કાર્ય કરે છે તે પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવે છે અને જો તે ખોટી રીતે કાર્ય કરતા હોય કે કોઈ કાર્યમાં તેમને સમસ્યા ઊભી થાય તો તેનો સમસ્યાનો હલ અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે એટલે કર્મચારીઓની સમસ્યા જ્યારે હલ કરવામાં આવે છે ત્યારે કર્મચારી વ્યવસ્થા તંત્ર અને સંસ્થા પ્રત્યે સન્માનની લાગણી અનુભવે છે અધિકારીઓને માન સન્માન આપે છે અને તે પોતે સંસ્થાનો એક ભાગ છે તેમ સમજીને કાર્ય કરે છે અને આ રીતે જો કાર્ય કરવામાં આવે તો કર્મચારીઓનો અને એકમનો વિકાસ શક્ય બને છે તેથી અભિપ્રેરણ એ હકારાત્મક અભિગમ છે અગિયારમી લાક્ષણિકતા છે સંચાલનનું એક કાર્ય એમ તો જોવા જઈએ તો અભિપ્રેરણ એ દોરવણીનું તત્વ છે પરંતુ દોરવણી એ સંચાલનનું એક કાર્ય છે એટલે પરોક્ષ રીતે દોરવણીની અંદર આવતું આવનારું પરિબળ અભિપ્રેરણ પણ સંચાલનનું એક કાર્ય ગણાય છે એટલે અભિપ્રેરણ એ સંચાલનનું એક મહત્ત્વનું કાર્ય કે અંગ છે કારણ કે સંચાલકોએ માનવી પાસે જીવંત કર્મચારીઓ પાસે કામ લેવાનું છે તે ભૌતિક સાધનો નથી તે જીવંત સાધન છે એટલે તેને ગમો અણગમો હોય છે તેનું આરોગ્ય હોય છે તેનું બીજી બધી પ્રવૃત્તિઓ કરવા માટે તેને સમસ્યાઓ આવી શકે છે તો એ સમસ્યાઓનો હલ કરવામાં આવે તેને ગમતું હોય તેવું વાતાવરણ ઊભું કરવામાં આવે અને તેને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે તેથી જ અભિપ્રેરણ આપવું એ એક મહત્ત્વનું કાર્ય બની જાય છે કે જેના દ્વારા ધંધા કે એકમને આસાનીથી સિદ્ધ કરી શકાય છે આ થઈ અભિપ્રેરણની લાક્ષણિકતાઓ આવતા સેશનમાં ફરીવાર મળીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ